મહીસાગરના ખાખરા ગામે રાત્રિસભા યોજાઈ હતી. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રાત્રિસભામાં ગ્રામજનોએ રજૂ કરી સમસ્યાઓ. ત્યારે ખેતી, પશુપાલન, વીજળી, રોડ રસ્તાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી. ગામ લોકોની રજૂઆત સાંભળી કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા. અધિકારીઓ ફોન ઉપાડતા ન હોવાની ગામ લોકોએ ફરિયાદ કરી છે. આદિવાસી દાખલા બાબતે રજૂઆત કરતા યોગ્ય પ્રતિસાદ નહોતો મળ્યો. જવાબ ન મળતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. તો આદિવાસી દાખલા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ નહોતો આપવામાં આવ્યો તેવો આરોપ લગાવાયો છે. યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનોમાં અસંતોષની લાગણી છવાઈ છે. મહીસાગરના ખાખરા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ રાત્રિસભામાં ગ્રામજનોએ સમસ્યા રજૂ કરી હતી. ખેતી, પશુપાલન, વીજળી અને રોડ રસ્તાની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ગામલોકોની રજૂઆત સાંભળી કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આદેશ આપી દીધા છે. અધિકારીઓ ફોન ઉપાડતા ન હોવાની ગામલોકોએ ફરિયાદ કરી છે. તો આદિવાસી દાખલા બાબતે રજૂઆત કરતા યોગ્ય પ્રતિસાદ નહોતો આપવામાં આવ્યો. યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. ગ્રામજનો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. મહીસાગરના ખાખરા ગામની આ ઘટના કે જ્યાં રાત્રિ સભામાં રજૂઆતો કરવામાં આવી હતી, કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ગામ લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. ખેતી, પશુપાલન, વીજળી અને રોડ રસ્તાની સમસ્યાઓની રજૂઆત કરાઈ હતી. ગામ લોકોની રજૂઆત સાંભળીને કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આદેશ પણ આપ્યા છે. સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોનલાઈન પર. વિશાલ, જણાવશો કે આદિવાસી દાખલા બાબતે રજૂઆત કરતા યોગ્ય પ્રતિસાદ ગામ લોકોને નહોતો આપવામાં આવ્યો, શું વધુ વિગતો મળી રહી છે? જીહિરલ, જો વાત કરવામાં આવે તો ખાસ કરીને છેલ્લા એક વર્ષથી મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ તાલુકા મથકોમાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગત મોડી રાત્રે ખાનપુર તાલુકાના જે ઢોર ખાખરા છે ત્યાં રાત્રિસભા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેને લઈને ગ્રામજનો દ્વારા વિવિધ જે તાલુકાની લગતી સમસ્યાઓ છે તેને લઈને રજૂઆત કરી હતી. ખાસ કરીને જો વાત કરી તો ખેતી, પશુપાલન, વીજળી, રોડ રસ્તા, બેંક વગેરે મુદ્દાઓ પ્રત્યેની ગ્રામજનોની રજૂઆત હતી. બીજી તરફ મુખ્ય રજૂઆત હતી છેલ્લા ઘણા સમયથી ખાનપુર તાલુકામાં દાખલા નથી મળતા તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. અને તેને લઈને પણ ખાસ કરીને જે કલેક્ટરો છે, જે અમુક જે મુદ્દાઓ છે તેને લઈને પણ જે ગ્રામજનો છે તેમને ખાતરી આપવામાં આવી હતી. અને બીજી તરફ જે અમુક ગુજરાતયુક્ત મુદ્દાઓ છે તેને લઈને ઉપર સુધી રજૂઆત કરવાની પણ હાલ ખાતરી આપી છે. જી વિશાલ, આભાર.